વલસાડ તાલુકાના અંત્રોલી ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરતી આરબીએલ કંપનીના મેનેજરનું અપહરણ કરવાના ચૂકચારિત પ્રકરણમાં ભરૂચ અને કડોદરા પોલીસ તેમજ એસઓજીએ ગણતરીના કલાકોમાં ભરૂચના સજોદ ગામ પાસેથી 7 અપહરણકારોને ઝડપી પાડી અપહરણ કરાયેલા મેનેજર અને તેમના ડ્રાઈવરનો છુટકારો કરાવ્યો હતો. વલસાડના અંત્રોલી ગામ ખાતેથી આરબીએલ કંપનીના મેનેજર રાજકુમાર ગુપ્તા અને તેમના ડ્રાઈવર મનોજ ગુપ્તાનું થોડે દિવસે કારમાં આવેલા 7 ઈસમોએ અપહરણ કરી કારમાં લઈ ગયા હતા. જોકે પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ હાથ ધરી જીપીએસ સિસ્ટમના આધારે ભરૂચ પોલીસને સાથે રાખી ભરૂચ જિલ્લા સજોદ ગામ ખાતેથી 7 અપહરણકારોની ધરપકડ કરી અપહરણ કરાયેલા મેનેજર અને તેના ડ્રાઈવરને મુક્ત કરાવ્યા હતા. જો કે આ અપહરણ કામદારોને ચૂકવવામાં આવતા 6 લાખની લેતી દેતીમાં કયા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે નિતેશસિંહ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એલએનટી કંપની કામ કરે છે એના સબ પેટા કોન્ટ્રાક્ટમાં આરબીસીએલ કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં ફરિયાદી નિતેશસિંહ અહીંયા પોલીસ સ્ટેશન આવી અને રૂબરૂ જણાવ્યું કે એમની સાથેના કામ કરતા ડ્રાઈવર અને એમના જનરલ મેનેજર રાજીવ કુમાર ગુપ્તા અને ડ્રાઈવરને કોઈક અજાણી ગાડીવાળા બ્લેક ગાડીવાળા આવી અને એમનો ઢીકા મૂકીનો માર મારી અને એ ગાડીમાં એમને બેસાડી ગયા. 7 થી 8 લોકો હતા અને જે ગાડી એમની કંપનીની ગાડી હતી આરબીસીએલની એ ગાડી પણ સાથે લઈ ગયા છે એવી હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ઉપરી અધિકારીઓને જાણ કરી અને આ ગુનાના કામે તપાસ કરતા આમાં બીજા એસઓજીના પીઆઈસી ધડુક તથા અમારી પણ ટીમ આ કામે આરોપીની તપાસ માટે અને ભોગ બનનારની તપાસ માટે અમે હતા. એ દરમિયાન હકીકત એવી મળી કે આ જે ગાડી બોલેરો ગાડી હતી એમાં જીપીએસ સિસ્ટમ લગાવેલું હતું તો જીપીએસ સિસ્ટમના આધારે લોકેશન ગાડીનું મળતું હતું. એ લોકેશન ભરૂચના સજોદ ગામે મળતું હતું તો ત્યાં પણ ભરૂચ પોલીસનો કોન્ટેક્ટ કરી ભરૂચ પોલીસને પણ ત્યાં મોકલી ગાડી ત્યાં પહેલાં મળી હતી અને બીજી તપાસ એસઓજી પીઆઈસી ધડુક તથા અમારી ટીમના પીએસઆઈ સુરતી સાહેબ વગેરે હતા બીજા ટીમના માણસો હતા આ જે ભોગ બનનાર છે એમને ભરૂચ ખાતેથી છોડાવ્યા હતા અને જે આરોપી છે એમને પણ અટક કરવામાં આવે છે. આરોપીને અટક કરી આગળની વધુ તપાસ ચાલુ છે. આમાં કોઈ આગળના કોઈ ગુનાઈ છે? આમાં જે પૈસા જે આજે હતા આરબીસીએલ કંપનીના મેનેજર હતા રાજીવ કુમાર ગુપ્તા એમણે અગાઉ દહેજ ખાતે કામ કરેલું ત્યાં જે લેબર હતા એ લેબરને 6 લાખ રૂપિયાની પૈસા આપવાના બાકી હતા. એ લેતી દેતી બાબતમાં પેલા લોકો વારંવાર પૈસા માંગવા જતા છતાં પણ આ પૈસા ના આપતા હોય જેથી એમણે પછી આવો કોઈ પ્લાન બનાવી અને અહીંયા આવી અને અમને અપહરણ કરી અને લઈ ગયા હતા.